લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે આપ નેતા કૈલાસદાન ભાઈ ગઢવીની મુંદરાથી પ્રતિક્રિયા કચ્છમાં વધતા જતા વીજ ટાવરો અને પવન સામે નારાજગી વ્યક્ત કરાઈ નમસ્કાર મિત્રો માસાપુરા આશાપુરા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે પરેશ અને આજે આપણી સાથે છે આમ આદમી પાર્ટી ગુજરાત કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાનભાઈ ગઢવી ને ખાસ માંડવી અને મુન્દ્રા વિસ્તારની હંમેશા ચિંતા સેવતા હોય છે તો આજે મુન્દ્રા ખાસ મુલાકાતે છે ચૂંટણીનો માહોલ જામ્યો છે વિવિધ મુદ્દાઓને લઈને આજે આપણી સાથે જ્યારે ઉપસ્થિત છે ત્યારે સાહેબ આશાપુરા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શું કહેશો હાલમાં સાહેબ ચૂંટણીનો માહોલ જામ્યો છે આપ મુન્દ્રાના પ્રવાસે છો માંડવીની પણ મુલાકાત લેવાના છો ભુજ પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન છે શું કહેશો સૌથી પહેલાં લોકતંત્રનો મહાન પર્વ આવી રહ્યો છે અને લોકસભાની આ ચૂંટણીમાં આ દેશનું ભવિષ્ય નક્કી થવાનો છે કે આ દેશના સંવિધાનને બચાવવા માટે આ દેશમાં લોકતંત્ર બચાવવા માટે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો જે સપનો હતો આ દેશ માટે એને ફલીભૂત કરવા માટે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો ભાગીદાર છે જેના ભાગરૂપે બે સીટો અમે ગુજરાતમાં લીધી છે અને બાકી સીટો કોંગ્રેસ પક્ષને આપેલી છે અને કચ્છ જે છે જિલ્લો એ કોંગ્રેસ પક્ષના ભાગે આવ્યો છે અને અમે આમ આદમી પાર્ટીની સમસ્ત કાર્યકર્તા અને ટીમ મળીને અમે કોંગ્રેસને તન મનથનથી સહકાર આપશું મુદ્દો રહ્યો કે પરિણામ શું આવશે હું તો આખા ગુજરાતમાં લગભગ દસેક લોકસભા ફરીને આવ્યો છું ભારતીય જનતા પાર્ટી કે છે કે આ અબકી વાર ચારસો પાર હવે એ કહીને એમ લોકતંત્રનો મજાક ઉડાડી રહી છે એટલે મતદાન કરવાની જરૂરત નથી નરેન્દ્રભાઈ મોદીની તરફથી કહી દઉં ચારસો પાર થશે તો ભાઈ ચૂંટણીમાં જવાની કોઈ જરૂરત નથી એટલે હું ખાસ કરી મતદારોને હાથ વિનંતી કરીશ કે હવે તમે મતદાન કરવા જાઓ તો ભાજપને મત ના આપતા કારણ કે એમને તો ચારસો સીટો જીતી લીધી છે એટલે મત તમે સામેના પક્ષને જ આપજો કારણ કે ભાજપને મતની જરૂર નથી તમારા મતને આપ્યા વગેરે જ એમ કે જીતી ગયા એટલે લોકતંત્ર મજાક કરી રહ્યા છે અને સત્ય એવું એવું લાગ્યું કે પહેલીવાર ગુજરાતમાં જે પાછલા બે ટર્મથી ચૌદ અને ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટી છવ્વીસ છવ્વીસ જીતી ગઈ હતી આ ફેરા વીસ પહોંચે તો નવાઈ લાગશે સાહેબ ખાસ માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં અહીંયા યુવાનોને રોજગારી નથી મળતી ખેડૂતોના પણ ઘણા બધા પ્રશ્નો સામે આવતા હોય છે ન્યાય નથી મળતો શું કહેશ ખરા અર્થમાં આ બધા માટે જવાબદાર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે આ જ ઔદ્યોગિક નિયમ પ્રમાણે કોઈ પણ ઔદ્યોગિક પોલિસી પ્રમાણે કોઈ પણ ઉદ્યોગ આવે તો પચાસી ટકા લોકલ લોકોને ગ્રેડ વન ટુમાં જોબ આપવી જ પડે એ જોબ આપવા માટે જવાબદારી લોકલ ઉદ્યોગ કમિશનરની અને ટીમની છે કે વોચ રાખે અને જો લોકલ ઉદ્યોગમાં ઉદ્યોગ કમિશનર તરફથી અધિકારી તરફથી આ ધ્યાન પૂરું નથી કરવામાં આવતો તો ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી છે કે નિયમનું પાલન કરાવે પણ કમનસીબે આપણે પહેલાં પણ વાત કરીએ એ પ્રમાણે એવી છે કે કચ્છમાં ઉદ્યોગો લોકલ લોકો નોકરી રાખતા નથી નોકરી લો ગલતીથી કોઈની કિસ્મત સારી નોકરી લાગી જાય તેવા કેસમાં બાર કલાકની નોકરી કે આઠ કલાકનો પગાર ચૂકવવામાં આવે છે પાછળ થોડોક પણ વાત કોઈ ચર્ચા કરી કોઈ રજા માંગે તો એને છૂટો કરી દેવામાં આવે છે પણ અને જ્યારે એ લોકો મળીને રજૂઆત કરવા જાય છે પાસે તે લોકો હાથ ઉંચા કરી નાખે છે કારણ કે એ બધા હપ્તાખોર થઈ ગયા છે બીજું અહીંયા ઉદ્યોગો આપણે જોઈ રહ્યા છીએ પવન ચક્કીઓ વીજ પોલ જે નાખવામાં આવી રહ્યા છે ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ જે નાખાતા હોય છે એક બાજુ ધોરાળ પક્ષી લુપ્ત થવાને આરે છે ત્યારે પી વિભાગ ખેડૂતોને નાનો એવો ટાવર કે નાખો એ થાંભલો નાખવા નથી આપતા ને આ મોટા મોટા વીજપોલ જે પવનચક્કીઓ કંપનીઓ નાખી રહી છે એના ઉપર કોઈ જાતની પકડ નથી એને એના ઉપર કાયદો લાગુ નથી પડતો તો આ બેધારી નીતિ વિશે શું કહેશું કોઈ પણ વીજપોલ કોઈના ખેતરમાં નાખવા માટે નિયમ પ્રમાણે એ ખેડૂતનો લિખિત સહમતી સૌથી વધારે જરૂરી છે ખેડૂત જ્યારે લિખિત સંમતિ આપે એના પછી જ વીજપોળ નાખી શકાય પણ એવા ઘણા કમ્પ્લેન આવી રહ્યા જોવામાં આવ્યું છે કે વીજપોળ ખેડૂતને ઈચ્છા બાર ને ધ્યાન બાર લોકલ ગુંડા તત્વો લુખાવ જરૂરી છે ખેડૂત જ્યારે લિખિત સંમતિ આપે એના પછી જ વીજપોળ નાખી શકાય પણ એવા ઘણા કમ્પ્લેન આવી રહ્યા જોવામાં આવ્યું છે કે વીજપોળ ખેડૂતને ઈચ્છા બાર ને ધ્યાન બાર લોકલ ગુંડા તત્વો લુખાવો અને સાથે સાથે પોલીસ અધિકારીઓ અને મામલતદારના માણસો જબરજસ્તી ખેડૂતોના જમીન પર કબજો કરીને આપણા પણ નખાવી રહ્યા છે જે ઇલીગલ છે કાનૂન બહારની વાત છે એવા કેસમાં આ લોકો ઉપર કેસ થવું જોઈએ ને એવા કોઈ પણ ખેડૂતને હું કહું છું તમારા આશાપુરા ચેનલના માધ્યમથી કોઈ પણ ખેડૂતે જેણે લખાણમાં સહમતિ ન આપી હોય ને એમાં પણ ઊભા થયા છે તો એ કઢાવવાની જવાબદારી કૈલાસદાન ગઢવીની છે તમે મને એવા કેસ આપો હું તમારા વતી લડીશ અને જ્યાર સુધી કંપની અહીંયાથી વીજપોળ કાઢીને ત્યાં સુધી તમારી જોડે ઊભો રહીશ એ મારી જવાબદારી છે સાહેબ પીજીવી સીએલની શું લાગે છે સાંઠગાંઠ રહી શકે જે કંપનીઓ માંડવીમાં વીજ ટાવરો નાખે છે એને નાખવાની મંજૂરી લેવાની જરૂર નથી પડતી અને સામાન્ય ખેડૂત જાય જ્યારે એને વી કાંઈ નાનો એવો થાંભલો કે મંજૂરી લેવી હોય તો મળતી નથી આજે ઘણા બધા ખેડૂતોની ફરિયાદો આવી રહી છે માંડવી વિસ્તારમાં તો પીજી છે એ બેસિકલી સરકારી વિભાગ હોવા છતાં ક્યાં ખેડૂતોને દુશ્મન બની છે અને ખેડૂતોને દુશ્મન બનીએ એના પછી પણ જો કોઈ કમ્પ્લેન કરો તેના વિરુદ્ધનું કોઈ કામ થતા એનું કારણ શું કે જે અધિકારી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને એ લોકો હપ્તા આપે છે પછી જે જિલ્લા તંગ પંચાયત તાલુકા પંચાયત હોય યા બીજા જાતના લોકો એને આ લોકો હપ્તા પહોંચાડે છે જેના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિ કંઈ બોલતા નથી અને અધિકારીઓને મનમાની કરે છે અને કચ્છ એમના માટે જમીન લૂંટનું કેન્દ્ર બની ગયો છે અને કચ્છીઓ આપણે એ સહન કરી રહ્યા છીએ હું તો આવાહન કરું છું કચ્છના નાગરિકોને કે તમને ક્યાંય પણ એવા કેસ મળે તમે મને આપો જો કોઈ અધિકારની તાકાત છે કે ના પાડી શકે હેરાન કરી શકે ટાઈમ કામ ન કરી શકે અમારા પાસે પાંચ પાંચ આઠ દસ એવા કેસ આવ્યા છે ચોવીસ કલાકમાં કામ કરીને આપ્યા છે કામ કરવું જ પડે આ આમ આદમી પાર્ટીની ઈમાનદારીની તાકાત છે એટલે હું આહવાન કરું છું કચ્છીઓને ક્યાંય એવું નડતી વસ્તુ હોય તો આમ આદમી પાર્ટી અમારા લોકલ તાલુકાના સભ્ય હોય જિલ્લાના પ્રમુખ હોય હોય તો મને સીધા મારો નંબર બધા પાસે છે મને કરી શકે છે તો આ હતા દર્શક મિત્રો આપણી સાથે ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાનભાઈ ગઢવી અને હંમેશા માંડવી અને મુંદ્રા વિસ્તાર હોય કે કચ્છની કોઈ પણ જે લોકોની જે સમસ્યા હોય એને સમાધાન કેમ થાય એના માટે તેઓ તત્પર હોય છે પરેશ જોશી સપુરા ન્યૂઝ ચેનલ મુંદ્રા કચ્છ